This lecture is for BCA Semester 3 students, Subject Business Communication 3, Course Code FC302, Unit 1 Barriers to Communication by Subject Faculty Kevin Parekh. આપણે તમને ક્વેશ્ચન બેંક આપેલી છે. ક્વેશ્ચન બેંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોંગ ક્વેશ્ચન્સની પ્રિપરેશન માટે. મેક્સિમમ લોંગ ક્વેશ્ચન્સ આપણે ક્વેશ્ચન બેંકમાંથી પ્રિપેર કરશું. આપણે આજનો જે લેક્ચર છે એ છે આપણે 5 માર્ક્સનો ક્વેશ્ચન ઓર્ગેનાઇઝેશન બેરિયર ઉપર. આપણે અલગ અલગ બેરિયર્સ ઇન કમ્યુનિકેશન કવર કરેલા છે. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ 10 માર્ક્સના ક્વેશ્ચન્સ તરીકેના બેરિયર હતા એ હતા ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર ઇન કમ્યુનિકેશન, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કવર કરેલો છે. પછી છે સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર્સ, જે આપણે અગેન કવર કરેલા છે. તો ધીસ ટુ આર વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ 10 માર્ક ક્વેશ્ચન. પછી આપણે 5 માર્ક ક્વેશ્ચનનો પ્રીવિયસ લેક્ચરમાં ક્વેશ્ચન કવર કર્યો છે, સોશિયો સાયકોલોજીકલ બેરિયર. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર પણ આપણે લીધેલો છે. કોર્પોરેટ કમ્યુનિકેશન બેરિયર, આજે આપણે આ બેરિયર તરફ જઈશું. કોર્પોરેટ કમ્યુનિકેશન બેરિયર, ખરેખર બધા ટાઈપના બેરિયર્સ, એટલે કોમ્યુનિકેશનમાં ક્યાં સ્ટેજ ઉપર કેવા અવરોધ આવતા હોય, વાત કરવામાં ક્યાં મુશ્કેલી થતી હોય, કઈ રીતે જે વાતનો કોમ્યુનિકેશનનો ફ્લો છે, ઇન્ફોર્મેશનનો ફ્લો છે, એ ટુ ધ ટોપ લેવલ મેનેજમેન્ટથી લઈ મિડલ લેવલ મેનેજમેન્ટ, બોટમ લેવલ મેનેજમેન્ટ, સ્ટાફ, અલગ અલગ પોસ્ટ ઉપર આવતા વ્યક્તિઓ સુધી ઇન્ફોર્મેશનને કેમ પહોંચાડવી જોઈએ, કઈ ઇન્ફોર્મેશન કેમ પહોંચે અને અત્યારના સ્ટેજની અંદર કેમ નથી પહોંચતી, ત્યાં શું મુશ્કેલી આવે, એના બેઝિસ ઉપર આખો યુનિટ છે. જેમાં આપણે અલગ અલગ લેવલ્સ, અલગ અલગ તબક્કા ઉપર કયા બેરિયર્સ આવે છે એ આપણે દરેક લેક્ચરમાં કવર કરતા ગયા છે. અમુક એરર હોય છે એ ફિઝિકલ લેવલ ઉપર હોય છે, કે ફિઝિકલ કમ્યુનિકેશન નથી હોતું, એક્સટર્નલ કમ્યુનિકેશન નથી હોતું, ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન પ્રોપર નથી હોતું. પછી છે લેંગ્વેજ જુદી હોય, જે એક મોટી કંપની હોય, મલ્ટીનેશનલ કંપની હોય તો દરેક લોકો જે લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરતા હોય, લેંગ્વેજ જુદી હોય, દરેક લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ્સ જુદું હોય, એટલે એ આવે છે સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર્સમાં. પછી હોય છે સાયકોલોજીકલ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર, કે કોઈ પણ ડિસિઝન લેવાતું હોય તો એ જે તે જગ્યાનું કલ્ચર હોય, એની જે બિલીફ્સ હોય, એની જે ચાઇલ્ડહુડથી લઈને એ કલ્ચરને લઈને, વર્ક પેટર્ન્સને લઈને જે બિલીફ હોય, એને ધ્યાનમાં રાખીને ડિસિઝન્સ ટોપ લેવલ મેનેજમેન્ટમાંથી લેવાના હોય છે. કેમ કે કલ્ચરલ ડિફરન્સ છે આપણા કન્ટ્રીની અંદર, મેજર કલ્ચરલ ડિફરન્સ છે, એટલે અગેન ત્યાં સેમ કમ્યુનિકેશન બેરિયર્સ હોય જ છે. પછી બીજા બધા ઓફિસિસની અંદર, ઓર્ગેનાઇઝેશન્સની અંદર પણ ઘણા બધા બેરિયર્સ હોય છે, લેંગ્વેજ ડિફરન્સ હોવાના કારણે, ટેકનોલોજીથી અજાણ હોવાના કારણે, બીજી બીજી રીતે જે કમ્યુનિકેશન ગેપ થઈ જતો હોય, કે એક વ્યક્તિ કહે છે કાંઈક, બીજી વ્યક્તિ સમજે છે કાંઈક, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, કમ્યુનિકેશન ગેપ રહી જતા હોય, એ કમ્યુનિકેશન ગેપ કયા હોય અને આપણે એને કઈ બેસ્ટ રીતે કમ્યુનિકેશન ગેપને સોર્ટ આઉટ કરી શકીએ, એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ, એને કવર કરવા માટેનું આખું સેશન છે. એટલે એ બધા જે ઓર્ગેનાઇઝેશન બેરિયર, કે સોશિયો સાયકોલોજીકલ બેરિયર, સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર, ઓર ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર, આ બધાએ બેરિયર કવર કરતાં કરતાં આપણને ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે એ ખબર પડે છે. આજના આપણે કોર્પોરેટ કોમ્યુનિકેશન બેરિયર તરફ આગળ જઈએ. ઇન કોર્પોરેટ સેટઅપ, બેરિયર્સ ઇન કમ્યુનિકેશન મે અરાઇઝ પ્રાઇમરીલી ડ્યુ ટુ સુપિરિયર ઓર સબઓર્ડિનેટ્સ. સુપિરિયર એટલે સિનિયર્સ અથવા સબઓર્ડિનેટ્સના કારણે આ ટાઈપનું કોમ્યુનિકેશન બેરિયર ત્યાં થતું હોય છે. એટીટ્યૂડ ઓફ સુપિરિયર્સ, The attitude of superiors towards communicator, listener, in general or in particular affect the flow of messages in different direction. The attitude of superior towards communicator, એટલે સાંભળનાર પ્રત્યે જે સુપિરિયરનો એટીટ્યૂડ હોય એ કેવો છે, એના ઉપર પણ કમ્યુનિકેશન બેરિયર આવે છે. એટીટ્યૂડ એટલે એનું બિહેવિયર, કે કઈ રીતના એ એના સબઓર્ડિનેટ્સ, એના જુનિયર્સની વાતોને સાંભળે છે કે નથી પણ સાંભળતો, કે એને ઇગ્નોર કરે છે, એને ઇમ્પોર્ટન્સ કેટલું આપે છે, એ બધી વસ્તુ પણ હોય છે. ફિયર ઓફ ચેલેન્જ ઓફ ઓથોરિટી ઇન ધ ઓર્ગેનાઇઝેશન, અ પર્સન ઓલવેઝ ટ્રાય ટુ ગેટ અ હાયર પોઝિશન એન્ડ પ્રેસ્ટીજ ટુ સેટિસ્ફાઈ હિઝ નીડ્સ, સો હી નેવર કમ્યુનિકેટ્સ ફ્રીલી વિથ હિઝ સુપિરિયર. એટલે હંમેશા ઓફિસની અંદર હોય, દરેક વ્યક્તિ ક્યાંય પણ જોબ કરવા જાય, એટલે જોબ કરવાની વખતે પહેલું એને ફિયર હોય, આપણે કેમ કરીને જલ્દી આપણી પોસ્ટને ઉપર લઈ જવી છે, આ
આપણે વધારે ને વધારે ઇન્ક્રીમેન્ટ આગળ ઉપર લઈ જવું છે, કે આપણે એક હાયર પોઝિશન, આપણા કેરિયરમાં આપણે એક પોઝિશન ઉપર પહોંચવું છે, એ પોઝિશન ઉપર પહોંચવા માટે આપણે કઈ રીતે આપણે આપણા સુપિરિયર સાથે ડીલ કરીએ, કઈ રીતે આપણે સબઓર્ડિનેટ સાથે ડીલ કરશું, અને આ એક ફિયર હોય છે. એ ફિયર હોવાના કારણે એ કોમ્યુનિકેશન ફ્રીલી નથી કરી શકતો, કેમ કે એને એક પછી એક એઝ અ લેટર ક્લાઇમ્બ કરવાનું હોય છે. કેરિયર સ્ટેપ બાય સ્ટેપ એને લેટર જ્યારે ક્લાઇમ્બ કરવાનું હોય છે, તો એનાથી ઉપર જે લેટરમાં વ્યક્તિઓ બેઠેલા છે, જે એકદમ હાઈ પોસ્ટ ઉપર બેઠેલા છે, એ ત્યાંની વ્યક્તિ સાથે પ્રોપરલી કમ્યુનિકેટ નથી કરી શકતો ડ્યુ ટુ ફિયર ઓફ ઓથોરિટી. એટલે જ્યારે એની સાયકીમાં આ બધા ફિયર્સ ડેવલપ થાય છે, આ ફિયર્સના કારણે એ પ્રોપર કમ્યુનિકેશન નથી કરી શકતો, એવો આ પોઈન્ટ કહેવા માગે છે. લેક ઓફ કોન્ફિડન્સ ઇન સબઓર્ડિનેટ્સ. સુપિરિયર્સ જનરલી પરસીવ ધેટ ધેર સબઓર્ડિનેટ્સ આર લેસ કમ્પિટન્ટ એન્ડ કેપેબલ. હવે આવી પણ એક બિલીફ હોય છે, જ્યારે વ્યક્તિને એક ફિલ્ડમાં એક પર્ટિક્યુલર ટાઈમ કાઢી નાખ્યો હોય છે, પછી એ ટાઈમમાં એને જે એક્સપિરિયન્સ થયો હોય, તો એમાંથી અમુક સુપિરિયર્સ એવા હોય કે સુપિરિયર્સને એ સ્ટેજ ઉપર આવતા એવી બિલીફ થઈ ગઈ હોય કે એના જે પણ કંઈ જુનિયર્સ કે બિન અનુભવી વાતો કરે છે, એને રિયાલિટી જોઈ નથી, રિયાલિટી એક્સપિરિયન્સ કરી નથી, એટલે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વાતને એટલી ઇમ્પોર્ટન્સ આપવા જેવી નથી. એની બિલીફ સિસ્ટમ જ આ રીતની ડેવલપ થઈ ગયેલી હોય છે કે એ એના એક્સપિરિયન્સને જ એટલું બધું વેટેજ આપે છે, અને એટલો સ્કોપ જ નથી હોતો, એટલી ઓપન માઇન્ડેડનેસ નથી હોતી કે જુનિયર્સ જે કાંઈ પણ નવી વાતને રજૂ કરે એને એક ચાન્સ મળે કે આગળ ઉપર એ વાતને જો ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો સક્સેસ મળે છે કે કેમ. એટલે ડ્યુ ટુ ધ મેન્ટાલિટી ઓફ ધ સુપિરિયર્સ, ડ્યુ ટુ લેક ઓફ કોન્ફિડન્સ ઇન ધ સબઓર્ડિનેટ્સ ડઝ નોટ ગેટ અ ફેર ચાન્સ ટુ મૂવ ફોરવર્ડ. દે આર નોટ એબલ ટુ એડવાઇઝ સુપિરિયર્સ, ઓર ધે મે નોટ હેવ સમ ઇન્ફોર્મેશન કમિંગ ડાઉનવર્ડ્સ. લેક ઓફ ટાઈમ. સુપિરિયર ફીલ ધેટ ધે આર ઓવરબર્ડન વિથ ધ વર્ક એન્ડ દે હેવ લિટલ ટાઈમ ટુ ટોક ટુ ધેર સબઓર્ડિનેટ્સ. આ બીજો ઇશ્યુ હોય છે કે ઓબ્વિયસ સીધી વાત છે કે જેમ ધ મોર યુ આર એટ ધ હાયર પોઝિશન, જેટલી તમારી પોસ્ટ ઊંચી છે તો ત્યાં તમારે વર્ક વધારે જોવાનું ડ્યુ ટુ ધ રિસ્પોન્સિબિલિટી. જેમ પોસ્ટ વધી જાય એમ તમારે વધારે ને વધારે રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય, જેમ રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય એમ તમારે સમય જે આપવો પડે વધારે આપવો પડે. સમય વધારે આપવાના કારણે એ જે સબઓર્ડિનેટ સાથે જુનિયર સાથે જે મિક્સ થવાનો ટાઈમ હોય, એની સાથે કમ્યુનિકેટ કરવાનો ટાઈમ હોય, એ બધો ટાઈમ એમાંથી બાદ કરી નાખે, કારણ કે એ એને એક વેસ્ટ ઓફ ટાઈમ ગણે કે એના જુનિયર સાથે સબઓર્ડિનેટ સાથે કંઈક વાત કરે, કંઈક કમ્યુનિકેશન કરે, એ બધાને છાણે, એ બધાને આઈડિયાઝ લે, એ બધો એઝ અ વેસ્ટ ઓફ ટાઈમ ગણે. સો ઇન ધેટ મેટર ધેટ ઇઝ ધ લેક ઓફ ટાઈમ ઓલ્સો ઇઝ અ કન્સર્ન. અનવિલિંગનેસ ટુ કમ્યુનિકેટ. Sometimes subordinates do not communicate upward certain information because they are not willing to do so. આ એક બીજો મેટર પણ આવે છે કે વિલિંગનેસ હોવી જોઈએ. એક આપણે કહીએ કે વર્ક કરવા જઈએ તો એનો એક વ્યક્તિ એવી છે, બે વ્યક્તિને આપણે કમ્પેરિઝન કરીએ, એક વ્યક્તિ હાઈલી મોટિવેટેડ વ્યક્તિ છે, સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ છે, અને બીજી વ્યક્તિ છે એ સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ નથી, એને બીજા કોઈ પણ વ્યક્તિઓનું પુશ જોવે છે, એને પુશ મળે, એને મોરલ સપોર્ટ મળે તો એ એનું વર્ક કરી લે છે. હવે એક જે સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ એ જે સેલ્ફ મોટિવેટેડ છે, એ સતત પોતાના ઓપિનિયન્સ સુપિરિયર સુધી પહોંચાડશે, પોતાને જે પણ કંઈ ફીલ થાય છે એ મિટિંગ્સની અંદર શેર કરશે, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને ડિસ્કસ કરશે, દરેક સ્ટેજ ઉપર એ દરેક જગ્યાએ પોતે ઇન્વોલ્વ થશે, અને એ ઇન્વોલ્વમેન્ટ વખતે એને બીજા બધા ફિયર છે એ એની ઉપર આવી નહીં શકે, એ ઓપન માઇન્ડેડલી દરેક વસ્તુને એક્સપ્લોર કરશે, બિકોઝ ઇઝ સેલ્ફ મોટિવેટેડ ટુ ડૂ સમથિંગ. એનામાં એ ઉત્સાહ છે, એનામાં એ ઉમંગ છે કે કંઈક નવું કરવાનું, કંઈક નવી વસ્તુને ટ્રાય કરવાની, કંઈક નવા જે પોતાના જે ડિસિશન્સ છે એને એક્સપેરિમેન્ટ કરવાના. ડિસિશન્સ તો સાચાય પડે ને ખોટાય પડે, પોતાનો જે એટેમ્પ્ટ કરવા જાય છે એમાં એ સક્સેસ થઈ જાય પણ ફેલિયર થાય, પણ આફ્ટર ઓલ ઇટ્સ એન એક્સપેરિમેન્ટ એન્ડ ઇટ્સ એન એક્સપિરિયન્સ, જેમાંથી એને ગ્રો કરવાનું છે. તો સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ છે એ આવી રીતના પોતાના લાઈફની અંદર કેરિયરમાં આગળ જતા જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ કરશે, દેટ કેન ફેલ ઓલ્સો, દેટ કેન પાસ ઓલ્સો, બટ દેટ શુડ બી ફાઇન ફોર હિમ. જ્યારે સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ નથી એની લાઈફમાં બહુ એક્સપેરિમેન્ટ જ નહીં કરે, એ બહુ સિમ્પલ ફ્લોમાં એને વિલિંગનેસ જ નહીં હોય કે જે મળ્યું છે જ્યાં જેથી જે વસ્તુ અવેલેબલ છે એને કમ્પ્લીટલી જેમ મળે છે એમ એને એક્સેપ્ટ કરશે. એને કોઈ અંદરથી એવી વિલિંગનેસ નહીં હોય કે હું આમાં ઇન્વોલ્વ થાઉં, મારા આઈડિયાઝ આમાં શેર કરું,
બે કે ત્રણ વાર આઈડિયા આપશે, જો એના આઈડિયાઝ બ્લોક થઈ ગયા આગળ ઉપર કે આ આઈડિયા બરોબર નથી, આઈડિયા વેલિડ નથી, આવું ના કરાય, તો ઓટોમેટિકલી એની અંદરના જે ફિયર છે એને કોન્કર કરી લેશે કે અહીંયા ભાઈ આઈડિયા આપવા જેવા નથી, અહીંયા આપણું કંઈ ચાલતું નથી, આપણે જે માનીએ છીએ એવું કંઈ થતું નથી, તો બેટર છે કે આપણે ચૂપ રહીએ. એટલે એનો જે ઉત્સાહ હોય ત્યાંથી, જે મોરલ હોય ત્યાંથી ડાઉન થઈ જતો હોય છે. એટલે આ બે ટાઈપની વ્યક્તિ હોય છે. તો જે ઘણા બધા વ્યક્તિ હોય છે એ ટાઈપ બીમાં હોય છે, તો ડ્યુ ટુ દેર અનવિલિંગનેસ ઇન્ફોર્મેશનને આગળ પહોંચાડી શકતા નથી. લેક ઓફ પ્રોપર ઇન્સેન્ટિવ. ધ રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ સિસ્ટમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ મોર રિસ્પોન્સિબલ ફોર ધીસ. ઇફ સજેશન ગિવન બાય ધ સબઓર્ડિનેટ્સ ડઝ નોટ ઇવોક એની અટેન્શન ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન, હી વુડ નોટ કન્વે ઇટ. હવે આ શું કહે છે કે કોઈ એક જુનિયર વ્યક્તિ, કોઈ ફ્રેશર વ્યક્તિ કંપનીમાં રિક્રુટ થાય છે અને એ દરેક વખતે કંઈક પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કહેવા માગે છે, અને એના સુપિરિયર્સ વચ્ચેથી જ એને પોઈન્ટ ઓફ વ્યૂને બ્રેક કરી નાખે, એના ઉત્સાહને તોડી નાખે છે કે આવું થોડું કરાય, આવું આમ તો ન જોઈએ ને, આટલી નથી ખબર પડતી, આવું એને 5-7 વાર વારેઘડીએ મિટિંગમાં જો એને બધાની વચ્ચે આવું કહી દે, તો એ જે વ્યક્તિ પોતાના આઈડિયા શેર કરતી બંધ થઈ જાય. ઘણા એવું પણ કેસીસ જોવા મળે છે કે ભાઈ અહીંયા તો આપણે કંઈક કહેવા જઈએ ને આપણને રિસ્પોન્સ આવો મળે છે, રિપીટેટિવ એવા રિસ્પોન્સ મળે જ્યારે સુપિરિયર્સમાંથી, ત્યારે ઓટોમેટિકલી એનો જે ઉત્સાહ હોય ત્યાં ભાંગી પડે છે. બીજું પ્રોપર ઇન્સેન્ટિવ એટલે એની જે રિવોર્ડ સિસ્ટમ છે, રિવોર્ડ એટલે એને જે આગળ પર્ક્સ મળતી હોય, જે ઇન્ક્રીમેન્ટ મળતા હોય, જે આગળ એડવાન્ટેજીસ મળતા હોય, જેનું પ્રમોશન થતું હોય, અને અથવા તો કંઈક ભૂલ થઈ હોય તો એક પનિશમેન્ટ સિસ્ટમ પણ હોય છે કે તો પછી એનું નથી થતું એટલું. સો દેટ ઇઝ ઓલ્સો મોર ઓર લેસ રિસ્પોન્સિબલ કે એને એનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે જેટલું વધારે એ સેફલી, શાંતિથી, પીસફુલી કંપનીના ગ્રોથ માટે કામ કરશે, જેટલા રિસ્ક ઓછા લેશે એટલું એનું સેફલી સ્મૂથલી એક ઇન્ક્રીમેન્ટ સારું થશે, જેટલા રિસ્ક વધારે લેશે અને કદાચ ચાન્સીસ આર દેર કે ડેટ કેન ફેલ ઓલ્સો, તો એ આગળ નહીં વધી શકે. તો ડ્યુ ટુ ધેટ પેટર્ન એઝ અ મેનેજમેન્ટ સમટાઈમ્સ ધ પ્રોબ્લેમ ગેટ્સ ક્રિએટેડ. પછીનો જે ટોપિક આવે છે એ આવે છે મેથડ્સ ઓફ ઓવરકમિંગ કમ્યુનિકેશન બેરિયર. એ આપણે પછી લઈશું. મેથડ્સ ઓફ ઓવરકમિંગ કમ્યુનિકેશન બેરિયર કે આ બધા ટાઈપના જે કમ્યુનિકેશન બેરિયર આવે છે અને ખરેખર ઓવરકમ કેમ કરવા, એમાંથી બહાર કેમ નીકળવું, ખરેખર આપણી સાયકોલોજી શું હોવી જોઈએ, ખરેખર આપણી મેન્ટાલિટી શું હોવી જોઈએ, થિંકિંગ પ્રોસેસ શું હોવું જોઈએ, સેલ્ફ મોટિવેટેડ કઈ રીતે રહેવું જોઈએ, તો આ બધી જ વસ્તુ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.